હેલો ફ્રેન્ડ્સ હું છું મનન પટેલ એમ ફોર મનન ચેનલમાં તમારું સ્વાગત છે હવે આપણે જોઈશું નવો મુદ્દો રૂપિયામાં રૂપાંતર એટલે કે હવે રૂપિયામાં એટલે કે પૈસા તમને આપ્યા હોય અને રૂપિયામાં તમારે એને રૂપાંતર કરવું હોય તો કેવી રીતે કરશો તો એના માટે આપણે સમજીએ પહેલાં એક રૂપિયો બરાબર કેટલા થશે તો કે એક રૂપિયો બરાબર સો પૈસા થશે હવે જો તમારે પૈસામાંથી રૂપાંતર કરવું હોય તો શું કરશો તો કે એક પૈસા બરાબર કેટલા રૂપિયા થશે તો કે એક ભાગ્યા કેટલા પૈસા છે સો તો કે સો વડે એને તમારે ભાગવા પડશે એટલા માટે એક પૈસા બરાબર એક ભાગ્યા સો રૂપિયા થશે તો સ્વાધ્યાયનો પ્રશ્ન બેમાં તમને આપ્યું છે કે દશાંશનો ઉપયોગ કરી રૂપિયામાં ફેવરો તો હવે રૂપિયામાં ફેરવવા માટે પહેલો પ્રશ્ન લઈએ તો કે સાત પૈસા હવે સાત પૈસાને તમારે શું કરવાનું છે રૂપિયામાં તો હવે આપણને ખબર છે કે પૈસા હોય તો આપણે એને રૂપિયામાં ફેરવવા માટે શું કરવું પડશે સો વડે ભાગવા પડશે તો અહીંયા મેં આ રૂ લખ્યું છે એટલા માટે ટૂંકમાં હવે રૂપિયાને હું રૂ લખીશ તો સાત ભાગ્યા સો ચલો હવે દશાંશિહને મૂકવાનું તો ઉપર જે સંખ્યા હોય એમના એમ મૂકી દેવાની નીચે કેટલા છે શૂન્ય બે તો અહીંયા તમારે બે આંકડા કરવા પડશે તો અહીંયા એક તો થઈ ગયો હવે બીજો આપણે શૂન્ય મૂકીને કરી દઈએ એટલે કે હવે એક બે પછી દશાંશીના અને આગળ કોઈ નંબર આંકડો નથી એટલા માટે આપણે શૂન્ય લખીશું તો આ શું થઈ ગયું તમારા જીરો પોઈન્ટ ઝીરો સાત રૂપિયા એટલે કે સાત પૈસામાંથી તમે રૂપિયા કરો તો શું થશે જીરો પોઈન્ટ ઝીરો સાત રૂપિયા એટલે કે દશાંશનો ઉપયોગ આપણે હવે કર્યો હવે બીજા નંબરે જોઈએ તો કે સિત્તોતેર રૂપિયા અને સિત્તોતેર પૈસા તમે આગળનું તો જુઓ કે સિત્તોતેર રૂપિયા તો છે જ એટલે એમાં કંઈ ચેન્જ કરવાની જરૂર નથી ફક્ત તમારે સિત્તોતેર પૈસા માટે તમારે રૂપિયા કરવાના છે એટલે સિત્તોતેર રૂપિયા આપણે એમના એમ લખી દઈએ વધતા હવે જે સિત્તોતેર પૈસા હતા એને આપણે રૂપિયામાં ફેરવીએ તો પૈસાને રૂપિયામાં ફેરવીએ તો શું કરવું પડે સો વડે ભાગવા પડે એટલા માટે આ રૂપિયા થઈ જાય ચલો હવે આ સિત્તોતેર રૂપિયા તો એમના એમ રહેશે વત્તા હવે આને દશાંશમાં કરીએ તો દશાંશ માટે આપણે સોને જો નીકાળવા હોય તો દશાંશમાં લખીએ તો બે આંકડા ઉપરના જે હતા એમના એમ લખી દીધા નીચે કેટલા શૂન્ય છે બે તો એક બે પછી દશાંશી ન મૂકી દઈએ અને આગળ કોઈ સંખ્યા નથી એટલે શૂન્ય રૂપિયા હવે આ બંનેનો સરવાળો કરીએ તો તમારો જવાબ કેટલો આવશે હવે સરવાળો કરવાનું પણ હવે તમને હું શીખવાડી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો સિત્તોતેર જ છે પોઈન્ટ છે નહીં પણ આપણે આગ અગાઉ આપણે જોઈ ચૂક્યા કે પોઈન્ટ કેવી રીતે મૂકવો જો પોઈન્ટ ના હોય તો તો એની પાછળ તમારે મૂકી દેવાનું એટલે કે પોઈન્ટ પછી શૂન્ય મૂકી દેવાનું ચલો અહીંયા તમે જુઓ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે એટલા માટે મારે અહીંયા બે શૂન્યની જરૂર પડશે વધતા ચલો હવે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દો પહેલાં તો કે પોઈન્ટની નીચે પોઈન્ટ ચલો પોઈન્ટ પહેલાં કઈ સંખ્યા એક જ સંખ્યા છે એટલે એ તરત જ એની સંખ્યા આવી જશે પોઈન્ટ પછી કેટલી સંખ્યા બે સંખ્યા એટલા માટે પાછળ બે સંખ્યા હું મૂકી દઈશ હવે આ બંનેનો સરવાળો કરીએ તો શૂન્ય વત્તા સાત એટલે સાત અહીંયા પણ સાત ચલો પોઈન્ટની નીચે શું આવશે પોઈન્ટ આવશે યાદ રાખજો સાત વત્તા શૂન્ય સાત ચલો સાતની નીચે કઈ જ નથી એટલે એ એમના એમ નીચે આવશે એટલે તમારો જવાબ કેટલો થયો સિત્તોતેર પોઈન્ટ સિત્તોતેર તો અહીંયા તમે લખી શકો સિત્તોતેર પોઈન્ટ સિત્તોતેર રૂપિયા તો આ રીતે તમે રૂપિયામાં એનો ફેરફાર એટલે કે રૂપાંતર કરી શકો છો હવે સ્વાધ્યાયની અંદર બીજા દાખલા પણ તમને આવી રીતે આપેલા છે એ રીતે તમે આનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરજો હવે આપણે જોઈશું નવો મુદ્દો સેન્ટીમીટર મીટર અને કિલોમીટરમાં રૂપાંતર તો એના માટે આપણે થોડા સૂત્રો આપણે સમજી લઈએ તો સૌ પ્રથમ લઈશું પહેલું તો એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર એટલે કે આપણે ટૂંકમાં લખીશું મીમી સેન્ટીમીટરને આપણે શું લખીશું સેમી બરાબર હવે તો એનું ઉલટું કરીએ તો કે એક મીમી બરાબર કેટલા થશે જેમાં આપણે રૂપિયામાં કરતા હતા કે પૈસા આપણે શું કરતા હતા તો કે સો વડે ભાગતા હતા અહીંયા દસ છે તો એક ભાગ્યા દસ સેન્ટીમીટર એટલે કે એક મીમી બરાબર એક ભાગ્યા દસ સેન્ટીમીટર જો હવે હવે એને દશાંશમાં લખવું હોય તો એક જે ઉપર હતું એ એમના એમ નીચે કેટલા શૂન્ય છે એક જ છે એટલે કે એક આંકડો આવી ગયો તો એના આગળ પોઈન્ટ અને કોઈ આગળ આંકડો નથી એટલે શૂન્ય સેન્ટીમીટર એટલે કે તમે લખી શકો કે એક મીમી બરાબર એક ભાગ્યા દસ સેન્ટીમીટર બરાબર ઝીરો પોઈન્ટ એક સેન્ટીમીટર ચલો બીજા નંબરે જોઈએ તો એક મીટર બરાબર એક હજાર મિલીમીટર હવે મિલીમીટરમાંથી આપણે મીટર કરવા હોય તો એક મિલીમીટર બરાબર એક ભાગ્યા આ હજાર આપણે ભાગવા પડશે એટલે કે એક ભાગ્યા હજાર મીટર તો અહીંયા પણ આપણે દશાંશ સુધીના મેળવીએ તો ઉપર કઈ સંખ્યા છે એક તો એક એમના એમ ચલો નીચે કેટલા શૂન્ય એક બે ત્રણ ચલો તો અહીંયા એક પછી આ બે અને આ ત્રણ હવે આગળ કોઈ સંખ્યા નથી એટલે બીજી એક શૂન્ય મૂકવી પડશે એટલે હવે યાદ રાખવાનું ત્રણ શૂન્ય છે એટલા માટે ત્રણ આંકડા આપણે લીધા પછી આપણે દશાંશ્રીને મૂક્યું અને શૂન્ય અને આપણે શું મેળવ્યું તો કે મીટર એટલે હું ટૂંકમાં લખીશ મી તો હવે તમે લખી શકો કે એક મીમી મી બરાબર એક ભાગ્યા હજાર મીટર બરાબર જીરો પોઈન્ટ જીરો જીરો એક મીટર ચલો આગળ જોઈએ તો એક કિલોમીટર બરાબર દસ લાખ મિલીમીટર એટલે કે હવે તમે મિલીમીટરમાં કરશો તો કે એક મિલીમીટર બરાબર એક ભાગ્યા દસ લાખ કિલોમીટર હવે એને દશાંશમાં મેળવીએ તો એક તો આપણો ઉપર જે હોય અંશમાં એ એમના એમ લખી દો તો જેટલા આંકડા છે એટલા મેં લખી દે તો અહીં એક જ આંકડો છે એટલે એક ચલો કેટલી શૂન્ય છે એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા આપણે છ આંકડા મેળવવા પડશે તો આ એક થઈ ગયો આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને છ છ પછી આપણે શું મૂકીશું દશાંશ ચિહ્ન આગળ કોઈ સંખ્યા નથી માટે શૂન્ય અને શું મેળવ્યું આપણે કિલોમીટર એટલા માટે અહીંયા આપણે કહી શકીએ કે જીરો ઝીરો જીરો 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 વન કિલોમીટર એટલે કે એક મિલીમીટર બરાબર એક ભાગ્યા દસ લાખ કિલોમીટર બરાબર ઝીરો જીરો કિલોમીટર હવે આપણે જોઈએ ચોથો નંબર તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો હવે એક સેન્ટીમીટર બરાબર એક ભાગ્યા સો મીટર હવે આપણે એને દશાંશમાં પાછું કરીએ તો ઉપર કેટલા છે એક ચલો કેટલી શૂન્ય બે તો અહીંયા આ એક અને આ પછી બે એટલે કે એક બે આંકડો થઈ ગયા પછી આગળ પોઈન્ટ એટલે કે દશાંશ મૂક્યા પછી શૂન્ય તો આ થઈ ગયો તમારો મીટર એટલે કે એક સેન્ટીમીટર બરાબર એક ભાગ્યા સો મીટર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એક મીટર ચલો પાંચમા નંબરે જોઈએ તો કે એક કિલોમીટર બરાબર એક લાખ સેન્ટીમીટર તો એક સેન્ટીમીટર બરાબર શું થશે તો કે એક ભાગ્યા એક લાખ કિલોમીટર તો અહીંયા પણ આપણે શું કરીશું દશાંશનો ઉપયોગ કરીએ તો એક ઉપર જે હતા એમના એમ કેટલી શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ તો અહીંયા મારે પાંચ આંકડા જોઈશે તો અહીંયા જોઈએ એક પછી આ બે ત્રણ ચાર અને આ પાંચ પછી આપણે મૂકીશું દશાંશિહન અને આગળ કંઈ જ નથી એટલે શૂન્ય એટલે અહીંયા આ તમને કેટલા મળ્યા કે જીરો ચાર વખત ઝીરો વન કિલોમીટર એટલે કે જીરો એક કિલોમીટર એટલે કે પોઈન્ટ જીરો જીરો વન કિલોમીટર હવે નેક્સ્ટ જોઈએ તો એક કિલોમીટર બરાબર એક મીટર તો એક મીટર બરાબર કેટલા થશે તો એક ભાગ્યા હજાર કિલોમીટર આને પણ આપણે દશાંશમાં ફેરવીએ તો શૂન્ય કેટલી છે ત્રણ અહીંયા તો એક બે અને ત્રણ પછી મૂકીશું પોઈન્ટ અને આગળ કંઈ જ નથી એટલે શૂન્ય કિલોમીટર તો અહીંયા તમે કહી શકો કે એક મીટર બરાબર એક ભાગ્યા હજાર કિલોમીટર બરાબર જીરો પોઈન્ટ ઝીરો જીરો એક કિલોમીટર બે પોઈન્ટ પાંચનો પ્રશ્ન ત્રણ છે એમાં બે પ્રશ્નો આપ્યા છે એમાંથી એક મેં લીધો છે પાંત્રીસ મીમીને સેન્ટીમીટર મીટર અને કિલોમીટરમાં ફેરરો તો એના માટે મેં હમણાં તમને નોંધ જે કરાવી એ યાદ રાખવાની છે તો કે ભાઈ મિલીમીટરને સેન્ટીમીટર કરવા હોય તો શું કરવું પડે દસ વડે ભાગવા પડે જો મિલીમીટરને મીટર કરવા હોય તો હજાર વડે ભાગવા પડે જો મિલિમીટરને કિલોમીટરમાં કરવા હોય તો દસ લાખ વડે ભાગવા પડે જો આ તમને યાદ હશે તો તમને રૂપાંતર કરતાં તરત જ આવડી જશે તો સૌ પ્રથમ આપણે લઈએ કે પાંત્રીસ મીમી ચલો હવે આપણે શું કરવાનું છે સેન્ટીમીટર માટે કરીએ તો સેન્ટીમીટર માટે આપણને ખબર છે કે શું કરવું પડશે દસ વડે ભાગવું પડશે એટલે અહીંયા શું થઈ જશે સેન્ટીમીટર હવે દશાંશથી ન મૂકી દઈએ તો ઉપરની જે સંખ્યા હોય એ એમના એમ મૂકી દો ચલો હવે કેટલી શૂન્ય છે એક જ તો હવે તમે અહીંયા ગણો કે એક આંકડા પછી તમે પોઈન્ટ મૂકી શકશો એટલા માટે થોડી હું જગ્યા રાખું છું અહીંયા દેખાય તમને તો અહીંયા એક જ શૂન્ય છે એટલે કે એક જ આંકડા પછી શું મૂકવું પડશે તમારે દશાંશ ચિહ્ન તો અહીંયા શું થયો જવાબ તમારો ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ચલો તો આ થઈ ગયું તમારું મિલીમીટરમાંથી સેન્ટીમીટર હવે બીજા નંબરે લઈએ તો કે પાંત્રીસ મિલીમીટરમાંથી આપણે શું કરવાનું છે ભાઈ મીટરમાં કરવાનું છે તો મીટરમાં કરવા માટે આપણે શું કરવું પડે હજાર વડે ભાગવું પડે તો પાંત્રીસ એમના એમ અને કેટલા વડે તો કે હજાર વડે ભાગી દો તો શું થઈ જશે મીટર હવે દશાંશીને પાછું મૂકીએ તો કે પાંત્રીસ એમના એમ ચલો શૂન્ય કેટલી છે એક બે ત્રણ હવે આંકડા ગણીએ તો કે એક બે આ તો બે જ તો ત્રીજો ખૂટે છે માટે એક શૂન્ય મૂકી દઈએ પછી સાંચિન અને આગળ કંઈ જ નથી એટલા માટે શૂન્ય તો અહીંયા આ તમારો જવાબ થઈ ગયો મીટરમાં એટલે કે પાંત્રીસ મીમીમાં તમારે કરવું હોય તો પાંત્રીસને હજાર વડે ભાગો તો જવાબ મળશે જીરો પોઈન્ટ ઝીરો ત્રણ એટલે કે પાંત્રીસ મીટર તો આ થઈ ગયો તમારો મિલીમીટરમાંથી મીટર હવે ત્રીજા નંબરે જોઈએ તો કે ત્રીજા નંબરે શું છે કે પાંત્રીસ મિલીમીટરને તમારે શું કરવાનું છે કિલોમીટરમાં ફેરવવાના તો હવે શું કરવાનું છે કે દસ લાખ વડે ભાગવા પડશે તો કે પાંત્રીસ એમના એમ અને એને દસ વડે દસ લાખ વડે ભાગી દઈએ તો અહીંયા આ થઈ ગયા તમારા દસ લાખ તો શું કહેવાશે અહીંયા એ કિલોમીટરમાં આવી જશે તો હવે પાંત્રીસ ભાગ્યા દસ લાખ એટલે કિલોમીટર તો હવે તમારે દશાંશમાં મૂકવું હોય તો પાંત્રીસ એમના એમ કેટલી શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ ચાલો તો આંકડા કરીએ એક બે ત્રણ ચાર પાંચ અને આ છ પછી મૂકીએ દશાંશિહ આગળ કઈ જ નથી એટલે શૂન્ય અને આને કહીશું આપણે કિલો મીટર એટલે કે તમારું પાંત્રીસ મીમી બરાબર જવાબ કેટલો આવશે જીરો પોઈન્ટ જીરો 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 પાંત્રીસ કિલો મીટર આ રીતે તમે બીજા દાખલા પણ સ્વાધ્યાયની અંદર આપ્યા છે એનો પ્રયત્ન કરજો તકલીફ હોય તો વિડિયોની નીચે કમેન્ટ બોક્સ બોક્સે કમેન્ટ કરજો હવે આપણે જોઈશું કિલોગ્રામમાં રૂપાંતર તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે એક કિલો એટલે કે કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ હવે જો તમને ગ્રામ આપ્યા હોય તો તમારે કિલોગ્રામમાં ફેરવવા હોય તો એના માટે હું લઈ રહ્યો છું કે એક ગ્રામ બરાબર કેટલા થશે કિલો તો કે એક એની ભાગ્યા એક હજાર તમારે કરવા પડશે તો તમને શું મળશે કિલો ગ્રામ અહીંયા તમે કિગ્રા પણ લખી શકો છો અને કિલો પણ લખી શકો છો અને કિલોગ્રામ પણ લખી શકો છો હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન ચાર કિલોગ્રામમાં દર્શાવો તો એમાં ત્રણ દાખલા છે એમાંથી મેં બે દાખલા લીધા છે તો પહેલો દાખલો જોઈએ બસો ગ્રામ હવે ગ્રામમાંથી કિલોગ્રામ કરવું હોય તો આપણે શું કરવાનું તો કે હજાર વડે ભાગવું પડશે એટલે કે હજાર વડે ભાગીએ તો શું થઈ જશે કી ગ્રા એટલે કે કિલોગ્રામ હવે અહીંયા તમે જોઈ શકો છેદ ઉડે છે એટલે કે શૂન્ય શૂન્ય તમારા જતા રહેશે તો કે પાછળ બસો છે ને આ હજાર છે એટલે એક શૂન્ય ઉપરથી ગયો અને નીચે પણથી જશે તો એક ઉપરથી જશે અને બીજો પણ નીચેથી જશે તો વધ્યું શું તમારો જવાબ બે ભાગ્યા દસ હવે બે ભાગ્યા દસ વધ્યા હવે તમે એને દશાંશમાં કરી દો તો બે તો હતા જ એટલે કે ઉપર જે અંશમાં હોય એમના એમ રાખો કેટલા શૂન્ય છે તો એક એટલે એક આંકડા પછી તમારે દશાંશિહ્ન મૂકવું પડશે આગળ કંઈ જ નથી એટલા માટે શૂન્ય આપણે લખતા એટલે કે તમારો જવાબ કેટલો આવ્યો જીરો પોઈન્ટ બે કિગ્રા એટલે કે બસો ગ્રામના તમે કીગરા કરશો તો જવાબ કેટલો આવશે જીરો પોઈન્ટ બે કિગ્રા ચલો એ જ રીતે બીજો નંબર જોઈએ તો કે અહીંયા ચાર કિલોગ્રામ અને આઠ ગ્રામ એટલે કિલોગ્રામ તો છે જ કેમ કે આપણે કિલોગ્રામમાં દસ એટલે ચાર કિલોગ્રામને એમના એમ રહેવા દો તો એટલા માટે ચાર કીગરા વત્તા ચલો આઠ ગ્રામને તમારે શું કરવાનું છે હવે કિલોગ્રામમાં તો આઠને આપણે શું કરવું પડશે હજાર વડે ભાગવા પડશે એટલા માટે આઠ ભાગ્યા હજાર કી ગ્રા ચાલો હવે દશાંશમાં આપણે લઈ દઈએ આ તો ચાર કી એમના એમ વત્તા ચલો તો અહીંયા આઠ એમના એમ ચલો કેટલી શૂન્ય એક બે ત્રણ તો અહીંયા કેટલા આંકડા જોશે એક પછી આ બે અને ત્રણ તો પછી પોઇન્ટ મૂકી દઈએ તો ઝીરો પોઈન્ટ ઝીરો જીરો આઠ કીગરા હવે આ તમને સરવાળો મેં પહેલાં પણ હમણાં દાખલામાં શીખવાડ્યો એ જ રીતે આમાં પણ આપણે સરવાળું કરવાનું તો ચાર કિગ્રો એમના એમ એટલે ચારમાં કોઈ પોઈન્ટ છે નહીં માટે આપણે પોઈન્ટ મૂકવા પડશે એટલે કે પોઈન્ટ પછી શૂન્ય પણ અહીંયા તમે જુઓ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે એક બે અને ત્રણ એટલા માટે હું અહીંયા ત્રણ ઝીરો લખી દઈશ ચલો વત્તા શું કરશો પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે કે પોઈન્ટની નીચે પોઈન્ટ ચલો પોઈન્ટની આગળ શું છે શૂન્ય એટલા માટે આગળ શૂન્ય ચલો પોઈન્ટ પછી કેટલી શૂન્ય બે શૂન્ય એટલે હું બે શૂન્ય લખીશ અને છેલ્લે આઠ ચલો તો આનું સરવાળો કરીએ તો કે આ અહીંયા આઠ આ શૂન્ય આ શૂન્ય એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ અને ચાર વત્તા શૂન્ય એટલે કે ચાર એટલે કે ચાર પોઈન્ટ ઝીરો જીરો આઠ કીગરા એ તમારો જવાબ આવી ગયો તો ચાર પોઈન્ટ ઝીરો જીરો આઠ કીગરા એટલે તમે ચાર કિલોગ્રામ અને આઠ ગ્રામનું તમે કીગ્રા કરશો તો જવાબ કેટલો આવશે ચાર પોઈન્ટ જીરો જીરો આઠ કિગ્રા એટલે તમારે ધ્યાન રાખવાનું કે કિલોગ્રામ હોય તો એમને એમને એમ રહેવા દેવાનું ગ્રામને જ તમારે કિલોગ્રામમાં ફેરવવાના રહેશે પછી એમનો સરવાળો કરી દેવાનો અને આ દશાં ને સરવાળા કેવી રીતે કર્યા છે એ ધ્યાનથી જોઈ અને કરજો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ હવે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે દાખલો નવ એમાં તમને એક પ્રશ્ન આપ્યો છે કે બેતાલીસ પોઈન્ટ છ કિમી કરતાં અઠ્યાવીસ કિમી કેટલું ઓછું છે એનો મતલબ એવો થયો કે અઠ્યાવીસમાં કેટલા ઉમેરીએ તો બેતાલીસ પોઈન્ટ છ થાય એનો મતલબ કે આપણે જે કુલ કિલોમીટર આપ્યા છે એમાંથી અઠ્યાવીસ જો આપણે બાદ કરી દઈએ તો આપણો જવાબ મળી જાય તો અહીંયા આપણે બાદ બાકી કરતા તો કે બેતાલીસ પોઈન્ટ છ કિલોમીટર તો હતા જ તમારી જોડે ચલો એમાંથી આપણે કેટલા બાદ કરવાના તો કે અઠ્યાવીસ હવે અઠ્યાવીશમાં દશાંશ છે નહીં એટલા માટે હું દશાંશ માટે પહેલાં પોઈન્ટ મૂકી દઉં ચલો અહીંયા કંઈ જ નથી એનો મતલબ આ બંને આગળ આવી જશે અને પાછળ દશાંશના પાછળ શું આવશે શૂન્ય આ પણ શું હતું કિલોમીટર ચલો હવે બાદ કરવાની છે તો કે છમાંથી શૂન્ય જાય તો છ ચલો પોઈન્ટની નીચે પોઈન્ટ હવે બેમાંથી આઠ જાય નહીં એટલા માટે વધી લેવી પડશે તો અહીંયા કેટલા વધશે ત્રણ અને અહીંયા બેની જગ્યાએ કેટલા લખાશે બાર એટલે કે દસ વધતા બે અહીંયા બે થાય એટલે કે દસ અમે ઉમેરીએ તો બાર થશે તો બારમાંથી આઠ જશે તો ચાર ચલો તો હવે ત્રણમાંથી બે જશે તો એક એનો મતલબ એવો થયો કે ચૌદ પોઈન્ટ છ કિલોમીટર જો તમે અઠ્યાવીસ કિલોમીટરની અંદર ઉમેરો તો બેતાલીસ પોઈન્ટ છ કિલોમીટર થશે એટલે આપણે લખી શકીએ કે તેથી બેતાલીસ પોઈન્ટ છ કિમી કરતાં અઠ્યાવીસ કિમીમાં ચૌદ પોઈન્ટ છ કિમી ઓછા છે એટલે કે અઠ્યાવીસમાં ચૌદ પોઈન્ટ છ ઓછા છે નહીં બેતાલીસ પોઈન્ટ છ થઈ જાત એ રીતે એટલે હવે યાદ રાખવાનું સરવાળો કરો કે બાદ બાકી કરો પણ પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ પોઈન્ટની આગળ જેટલી સંખ્યા હોય એટલી સંખ્યામાં તમારે એને મૂકવા પડશે અને જ્યાં જીરો ખૂટતો હોય જ્યાં પોઈન્ટ પછી અહીંયા શૂન્ય નહોતો તો મેં શૂન્ય મૂક્યો એટલે જેટલી સંખ્યા એટલા શૂન્ય મૂકવા પડે અહીંયા એક જ હતો એટલા માટે મેં એક જ ઝીરો જો અહીંયા બે સંખ્યા હોય તો અહીંયા હું બે જીરો મૂકત એટલે યાદ રાખવાનું છે આવ તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે ના વિડીયોમાં આટલું જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આજના વિડીયોમાં જેટલા પણ મુદ્દા આપણે જોયા છે એ દરેક મુદ્દાને તમારે ઘરે બેસી તૈયાર કરવાના છે કારણ કે દરેક સ્વાધ્યાયના પ્રશ્નો એ આ મુદ્દાઓના આધારે જ પૂછાયેલા છે તમને મારા વિડીયો પસંદ આવ્યા હોય અને તમને લાગતું હોય કે મારા વિડિયો મિસ કરવા જેવા નથી તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને લાગતું હોય કે મારા વિડીયો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મદદરૂપ થાય એવા છે તો તેને શેર કરજો થેન્ક યુ વેરી મચ સી યુ ઇન નેક્સ્ટ વિડીયો